ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। श्री कृष्ण परमात्मने नमः। विनोबाजी ना गीता प्रवचनों अध्याय 18 अने छेल्लो भाग बीजो। आपणे एवा सारांश पर पहुंच्या छीए के अमंगल कहीने बधुं टाळवा जईशुं तो चालवानुं नथी। एक पेलुं नानुं कर्म टाळवा जशो तो बीजुं मोटुं बोची पर आवीने बेसशे। कर्म स्वरूपतः बारथी छोड़े छूटतू नथी। जे कर्मों प्रवाही पतित आवी पहुंच्या छे ते कर्मोनी विरुद्ध जवामां कोई पोतानी शक्ति वापरवा जशे तो आखरे थाकी जशे ने प्रवाह साथे कसलाई जशे। प्रवाहने अनुकूल होय तेवी क्रिया करता रहीने तेणे पोतानो तरणो पाय शोधवो जोईए। तेथी मन पर चढ़ेलो लेप ओछो थतो जशे અને ચિત્ત શુદ્ધ થતું જશે। આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે। કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે। કર્મ કદી છૂટે એમ નથી પણ ક્રિયા ખરી પડશે। ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે। ધારો કે એકાદ ઠેકાણે ખૂબ ઘોંઘાટ થાય છે અને તેને બંધ પાડવો છે। ત્યાં એકાદ સિપાઈ આવે છે અને બૂમાબૂમ બંધ કરવાને માટે પોતે મોટેથી બૂમો પાડવા માંડે છે। ત્યાં થતી બોલચાલ બંધ કરવાને માટે મોટેથી બોલવાની તીવ્ર ક્રિયા તેને કરવી પડી। બીજો વળી કોઈ આવશે તે આવીને માત્ર ઊભો રહેશે ને એક આંગળી ઊંચી કરશે, તેટલાથી જ લોકો ચૂપ બેસી જશે। ત્રીજો એકાદ માત્ર ત્યાં હાજર થશે તેટલાથી જ બધા શાંત બેસી જશે। એકને તીવ્ર ક્રિયા કરવી પડી, બીજાની ક્રિયા કંઈક સૌમ્ય હતી અને ત્રીજાની સૂક્ષ્મ હતી। ક્રિયા ઓછી થતી ગઈ પણ લોકોને શાંત પાડવાનું જે કામ હતું તે તો સમાન હતું। જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે। તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે। કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે। કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ। કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે અને ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે। કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે એ વાત બરાબર સમજી લઈએ। કોઈક માણસ ગુસ્સે થાય છે તો ખૂબ બોલીને, અગર બિલકુલ ન બોલીને પોતાનો ગુસ્સો બતાવે છે। જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી પણ કર્મ અનંત કરે છે। તેની માત્ર હયાતી જ પાર વગરનો લોક સંગ્રહ કરી શકે છે। તે જ્ઞાની પુરુષનું અસ્તિત્વ હોય એટલે થયું। તેના હાથ પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે। ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઉલટું કર્મ વધતું જાય છે। આ વિચારનો પ્રવાહ હજી વધારે આગળ ચલાવીએ તો ચિત્ત પરિપૂર્ણ શુદ્ધ થાય છે, એટલે ક્રિયા શૂન્યરૂપ થઈ જાય છે અને અનંત કર્મ થતું રહે છે એમ કહી શકાશે। પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય, એમ ક્રમે ક્રમે જ ક્રિયા શૂન્યત્વ આવી મળશે પણ પછી અનંત કર્મ આપોઆપ થતું રહેશે। ઉપર ઉપરથી કર્મ દૂર કરવાથી તે દૂર થતું નથી। નિષ્કામતાપૂર્વક
કર્મ કરતા કરતા ધીરે ધીરે તેનો અનુભવ થતો જશે. બ્રાઉનિંગ નામના અંગ્રેજ કવિએ ઢોંગી પોપ નામની એક કવિતા લખી છે. તે પોપને એક માણસે પૂછ્યું, તું વેશ શું કામ કરે છે? આ બધા જબ્બા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે? આ ગંભીર મુદ્રા શા સારું? ત્યારે તેણે કહ્યું, આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતા કરતા શ્રદ્ધાનો સ્પર્શ ખબર ન પડે એ રીતે થઈ જવાનો સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતા રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે. સારાંશ, રજ અને તામસ કર્મો સમૂળગા છોડવા અને સાત્વિક કર્મો અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહ પતિત આવી મળે છે તે સદુષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. ભલે એ દોષ હતો, એ દોષ તું ટાળવા જશે તો બીજા અસંખ્ય દોષ ગળે વળગશે. તારું નાક ચીબું છે તેવું જ રહેવા દે, તે કાપીને રૂપાળું કરવા જઈશ તો વધારે બિહામણું અને કારમું દેખાશે. તે જેવું છે તેવું જ સારું છે. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહ પ્રાપ્ત છે માટે છોડવાના નથી, તે કરવાના, પણ તેમના ફળનો ત્યાગ કરતા રહેવાનો. બીજી એક વાત કહેવાની છે, જે કર્મ પ્રવાહ પ્રાપ્ત ન હોય તે હું સારું કરી શકીશ એમ તને ગમે તેમ લાગતું હોય તો પણ કરીશ ના. આપ મેળે આવી મળે તેટલું જ કર. દોડધામ કરી બીજું નવું ગોરી લઈશ ના. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય તોય તેને આઘું રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહ પ્રાપ્ત આવી મળેલું કર્મ છે તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે છે. આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત કેવી? જીવન ચૂંથાઈ જશે. ફળની આશાએ જ તે આ પરધર્મરૂપ કર્મો કરવા તાકશે અને ફળ પણ હાથ નહીં લાગે. જીવનમાં ક્યાંય સ્થિરતા નહીં મળે, તે કર્મોની આસક્તિ ચિત્તને વળગી જશે. સાત્વિક કર્મોનો લોભ થાય તો તે લોભ પણ દૂર કરવો જોઈએ. પહેલા નાના પ્રકારના સાત્વિક કર્મો કરવા જઈશ તો તેમાં રાજસપણું ને તામસપણું દાખલ થશે. તેથી તને તારો જે પ્રવાહ પ્રાપ્ત સાત્વિક સદ્ધર્મ આવી મળ્યો હોય તેનું જ તું આચરણ કર. સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણેય થઈને સ્વધર્મ બને છે. મારી વૃત્તિને શું અનુકૂળ અને અનુરૂપ છે, કયું કર્તવ્ય મને આવી મળેલું છે એ બધું સ્વધર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જ જાય છે. તમારામાં તમે પણ જેવું કંઈક છે અને તેથી તમે તમે છો. હરેક જણની કંઈક ને કંઈક ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં જ છે. બકરી રહીને જ તેણે પોતાનો વિકાસ કરવાનો હોય છે. બકરી કહે છે હું ગાય થઈશ તો તે બને એવું નથી. આપમેળે આવી મળેલા બકરીપણાનો ત્યાગ તેનાથી થઈ શકે એવો નથી. તે માટે તેને પોતાને મળેલું શરીર છોડવું પડે, નવો ધર્મ નવો જન્મ લેવો પડે. પરંતુ આ જન્મે પેલી બકરી પણ તે જ પવિત્ર છે. પેલી બળદ અને દેડકીની વાર્તા છે ને, દેડકી વધી વધીને કેટલું વધે, તેના શરીરના વધવાને પણ હદ હોય છે. તે બળદ જેવડી થવા જાય તો તું મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પરધર્મને ભયાવહ કહ્યો છે. વળી સ્વધર્મમાં પણ બે ભાગ છે, એક બદલાય એવો ભાગ અને બીજો ન બદલાય એવો ભાગ. આજનો હું કાલ નથી, કાલનો હું પરમ દિવસે નથી, હું હંમેશ બદલાતો રહું છું. નાનું બાળક હું તે વખતે મારો સ્વધર્મ કેવળ સંવર્ધન છે. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે જ હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ
ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે। આમ કેટલોક સ્વધર્મ બદલાનારો છે તો બીજો કેટલોક ન બદલાનારો છે। આ જ વાતને પહેલાની શાસ્ત્રીય સંજ્ઞાઓ આપીને કહેવી હોય તો આપણે એમ કહીશું કે માણસને વર્ણ ધર્મ હોય છે અને આશ્રમ ધર્મ હોય છે। વર્ણ ધર્મ બદલાતો નથી, આશ્રમ ધર્મ બદલાય છે। આશ્રમ ધર્મ બદલાય છે તેનો અર્થ એ કે હું બ્રહ્મચારી પદ સાર્થક કરી ગૃહસ્થ બનું છું, ગૃહસ્થનો વાનપ્રસ્થ થાઉં છું અને વાનપ્રસ્થનો સંન્યાસી થાઉં છું। આશ્રમ આમ બદલાય છે તો પણ વર્ણધર્મ બદલી શકાતો નથી। મારી નૈસર્ગિક મર્યાદા મારાથી છોડી શકાય નહીં, તે પ્રયત્ન ફોગટ છે। તમારામાંનું તમે પણ તમારાથી ટાળી શકાય એવું નથી એ કલ્પના પર વર્ણધર્મની યોજના થયેલી છે। વર્ણધર્મનો ખ્યાલ સુંદર છે, વર્ણધર્મ તદ્દન અટળ છે। બકરીનું જેવું બકરીપણું, ગાયનું જેવું ગાયપણું, તેવું જ શું બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયનું ક્ષત્રિયત્વ છે ખરું? વર્ણધર્મ એટલો પાકો નથી એ વાત હું સ્વીકારું છું, પણ એ વાતનો સાર પકડવાનો છે। વર્ણધર્મ સામાજિક વ્યવસ્થાને માટે એક યુક્તિ તરીકે વપરાય છે ત્યારે તેમાં અપવાદ રહેવાનો, એવો અપવાદ ગૃહિત કરવો જ પડે। એ અપવાદ ગીતાએ પણ ગૃહિત માનેલો છે। સારાંશ એ કે આ બે પ્રકારના ધર્મ ઓળખી બીજા ધર્મ રૂડા તેમજ મનમોહક લાગે તો પણ તેને ટાળજો। ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે। આ અર્થને આપણે જોઈએ। એક, રાજસ અને તામસ કર્મનો સમૂળગો ત્યાગ। બે, એ ત્યાગનો પણ ફળ ત્યાગ, તેનો પણ અહંકાર નહીં। ત્રણ, સાત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતા માત્ર ફળ ત્યાગ। ચાર, સાત્વિક કર્મો જે ફળ ત્યાગ પૂર્વક કરવાના હોય તે સદોષ હોય તો પણ કરવા। પાંચ, સતત ફળ ત્યાગ પૂર્વક એ સાત્વિક કર્મો કરતા ચિત્ત શુદ્ધ થશે અને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયા માત્ર ખરી જશે। છ, ક્રિયા ખરી પડશે પણ કર્મ લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે। સાત, સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું, જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આઘું રાખવાનું છે, તેનો મોહ ન હોવો જોઈએ। આઠ, સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે, બદલાતો અને ન બદલાતો। વર્ણ ધર્મ બદલાતો નથી, આશ્રમ ધર્મ બદલાય છે। બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ, તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે। આટલા ફલિતાર્થ જાણ્યા પછી આપણે સ્પષ્ટ થઈએ કે પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ। ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી દુર્ગંધ છૂટશે, તેવું જ આશ્રમ ધર્મનું સમજવું। માણસ પહેલા કુટુંબનો સ્વીકાર કરે છે, પોતાના વિકાસને માટે તે પોતાને કુટુંબના બંધનમાં નાખે છે, ત્યાં તે ઘણી જાતના અનુભવ લે છે અને એ અનુભવને આધારે કુટુંબના બંધનમાં પેઠા પછી કાયમનો તેમાં જકડાઈ રહેશે તો તેનો વિનાશ થશે। કુટુંબમાં રહેવાનું જે પહેલા ધર્મરૂપ હતું તે જ અધર્મરૂપ થશે, કારણ કે તે ધર્મ બંધન કરવાવાળો થયો। બદલાનારો ધર્મ આસક્તિ રાખી છોડશે નહીં તો સ્થિતિ ભયાનક થશે। સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ, આસક્તિને લીધે ઘોર અનર્થ નિપજે છે। ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે તો પણ આખા જીવનને કોરી ખાશે। સાત્વિક કર્મમાં જો આસક્તિના જંતુ બે સાવધપણે પેશવા દઈએ
તો સ્વધર્મ સડવા માંડશે. એ સાત્વિક સ્વધર્મમાંથી પણ રાજસ તેમજ તામસ બદબો છૂટશે. કુટુંબ એ બદલાનારો સ્વધર્મ છે, તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. તેવું જ રાષ્ટ્રધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્તમાં આસક્તિ ઘર કરી જશે અને સરવાળે આપણું અધપતન થશે. ગીતા પ્રવચનો અધ્યાય 18મો અને છેલ્લો, તેનો ભાગ બીજો અહીં સંપન્ન કરીએ. ફરી મળીશું એક સપ્તાહ પછી. હરિ ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. किसका सहारा.